તમને પૂછું, પૈસાની તાકાત વાપરવામાં વધારે કે સાચવવામાં વધારે? જલ્દી, પૈસાની તાકાત વાપરવામાં કે સાચવવામાં? વાપરવામાં. ઓકે, તો વાપરો છો કે રાખી મૂકી છે? અહીંયા વાપરવામાં, ઘરે જઈને જો વાપરવામાં તો પછી રાખ્યા શા માટે? અને જો સાચવવામાં, જિંદગી સુધી સાચવી જ રાખવા જ, તો પૈસા ભરો કે પથરા ભરો ફરક શું પડે? ભરો પથરા, સાચવવા છે ને તમારે, એ કે વાપરવા તો નથી, પૈસા કરતા વધારે પથરા મળશે. સાચવી સાચવી જોઈ જોઈને રાજી થાવ. પૈસાની તાકાત સાચવવામાં નહીં, વાપરવામાં છે. જે સાથે જ નથી આવવાનું એને સાચવાનું. સાચું બોલો, અહીંથી તમે પરલોકમાં જાઓ અને તમારી બધી જ સંપત્તિ તમારી સાથે આવવાની હોય, તમે તમારા દીકરા માટે કેટલું મૂકીને જાઓ? કોઈ કુરિયર વાળા એ તમને કીધું હોય કે અમારે ત્યાં જાતિસ્મર જ્ઞાન થયું છે એટલે અમે તમે ક્યાં જવાનો છો એની અમને ખબર છે, તો તમારું જેટલું હશે અમે તમને પહોંચાડી દેશું. તમે તમારા દીકરા માટે કેટલું મૂકીને જાઓ? અમે જયારે ક્યારેક તમને વાપરવાનું કહીએ, સાહેબ થોડુંક તો રેવા દો, થોડુંક તો રાખો, એમના માટે તો રાખવું પડે કે નહીં? અમે તો ઠીક, હવે પરવા રહ્યા, હવે એમના માટે હાચવું પડે કે નહીં? માટે રાખ્યું છે. અને મારા પછી તમને કોઈક બીજો આવો ભટકાઈ જાય કેટલું? અને એ કહેશે કે તમે તો હમણાં મારા સાહેબને કહી આવ્યા ને કે એમના માટે. અરે બાપા, બધા પોત પોતાનું નસીબ લઈને આવ્યા છે, હું મારા નસીબનું ખાઉં, એના નસીબનું ખાશે. કેટલા સાચું બોલો, જેમ રૂપિયો વધ્યો તેમ ધર્મ વધ્યો કે પાપ વધ્યા છે? પાકું તો એ વિત્ત વૈભવ ના ગણાય. જેનું વિત્ત સુકૃત ની અંદર, જેનું વિત્ત સાત ક્ષેત્ર ની અંદર લાગી જાય ને, એ વિત્ત ને વૈભવ. સાચું બોલો, તમને કોઈ પૂછે તમે કેટલી સંપત્તિ ના માલિક, તમે કેટલો જવાબ આપશો? કેટલો? જે રાખ્યા છે એના માલિક, કે જે વાપરી છે સાત ક્ષેત્રમાં એના માલિક? તમે રાખી છે એના ઉપર ટેક્સ લાગી શકે છે, એની ચોરી થઈ શકે છે. જે આજ સુધીમાં તમે લાખો કરોડો વાપરી નાખ્યા, એના પર હવે કોઈ ટેક્સ લાગવાનો? એની કોઈ ચોરી કરી શકવાના? કોઈ છે નહીં. મેં એક ભાઈને પૂછ્યું હતું કે તમારી પાસે કેટલા, તો એને મને કીધું 3,80,000. ભાઈ મુંબઈ અંધેરી ઇરલામાં રહેતા અને મને વીઆરની અંદર સાયન મૂકવા આવ્યા હતા, તો એ ગાડી લઈને આવ્યા હતા. ગાડી એમણે ઉપાસની બહાર મૂકીને અમે વીઆર શરૂ કર્યો. મેં કીધું વાતમાંથી વાત નીકળી, તમારી પાસે કેટલા? મને કે 3,80,000. એવું કેમ આવો આંકડો, ઓડ આંકડો? મેં ભાઈ તમે જે લિમોઝિન કારમાં આવ્યા ને, લિમોઝિન કાર 5,00,000 હશે ને, તમે 3,80,000 કઈ રીતના ગયો છો? મને કે મારા સાહેબ માફ કરશો, તમે જે સંદર્ભમાં પૂછો છો ને એ સંદર્ભમાં મેં જવાબ નથી આપ્યો. મેં બીજા સંદર્ભમાં જવાબ આપ્યો. આટલા વર્ષમાં મેં મારી જિંદગીમાં એક જ લાભ લીધો છે, એક પરમાત્માની ચલ પ્રતિષ્ઠા કરવાનો. પૂજા કરતો હતો અને ઉપાસની બાજુમાં હતો, ચડાવવા ચાલતા હતા. મેં જરાક કાનથી સાંભળ્યા કે કોઈ ભગવાનની પ્રતિષ્ઠા, અને મારી માએ કીધું બેટા જિંદગીમાં એક ભગવાનની પ્રતિષ્ઠા કરશે. હું પૂજા કરીને તરત ઉપાસનામાં બેસી ગયો. આદિશ્વર દાદા મૂળ નાયક અને એમની ચલ પ્રતિષ્ઠાનો ચડાવો બોલાતો હતો, અને મેં 3,80,000 બોલ્યા, મને ચડાવવાનો લાભ મળી ગયો. અને એ દિવસથી હું એમ કહું કે હું કેટલાનો માલિક? 3,80,000. તમારે ત્યાં બોલાય છે ને, આપ્યું તે આપણા થયા. જે આપ્યું તે આપણા, જે વાપર્યું તે રાખમાં ગયા. સ્વદ્રવ્યથી જેણે સંપૂર્ણ જીનાલય બંધાવ્યું હોય એ ભાઈઓ આંગળી ઊંચી કરો. સ્વદ્રવ્યથી એક જીનાલય અમદાવાદ, અમદાવાદની બહાર હાઈવે પર કોઈ તીર્થમાં સ્વદ્રવ્યથી જેણે જીનાલય બનાવ્યું હોય આંગળી ઊંચી કરો. હે, એક સામે જ, વેરી ગુડ. કેમ અમારા મહેન્દ્રપુરમ નથી? બે અશોકભાઈ, બંગલો સ્વદ્રવ્યથી બનાવ્યો છે? એનો જીર્ણોદ્ધાર સ્વદ્રવ્યથી કર્યો કે ઓપેરાના સંઘના સાધારણમાંથી કર્યો? બંગલો સ્વદ્રવ્યથી થઈ શકે, એનું રિપેરિંગ 20 વર્ષની અંદર સ્વદ્રવ્યથી થઈ શકે,
પણ મારી સંપત્તિથી હું એક સુંદર પરમાત્માનું જીન મંદિર ના બનાવું, હું એક ઉપાશ્રય ના કરી શકું, રિપેરિંગમાં હું જો 1.5 કરોડ વાપરી શકું તો એક ઉપાશ્રય 1.5 કરોડ નો હું જો કરું, મારા બંગલાની અંદર સતત પાપ ચાલવાના એક ઉપાશ્રય કરું, 20 મહાત્મા હોય, સવાર અને સાંજના કેટલા પ્રતિક્રમણ, સવાર અને સાંજના કેટલા પ્રતિક્રમણ થાય, 40 પ્રતિક્રમણ મહાત્માના થાય, 40 સાધુ ભગવાનોના પડી લેણ થાય, કલાકોના સ્વાધ્યાય થાય, આ બધાનું પુણ્ય